માતાજી મંદિરના દર્શન માટે ઉમટ્યા શ્રદ્ધાળુ. આજે થરાદ પૂનમના દિવસે માતાજીના દર્શન માટે અંબાજી મંદિરમાં શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળી હતી. નવરાત્રિની સમાપ્તિ પછી શરદ પૂનમનું એક વિશેષ મહત્વ હોય છે. આજે પવિત્ર શરદ પૂનમના દિવસે યાત્રાધામ અંબાજીમાં સવારે મંગલા આરતી થયા પછી માતાજીના દર્શન માટે ભારે ભીડ જોવા મળી હતી. શરદ પૂનમ નિમિત્તે આજે ગબ્બરના અખંડ જ્યોત અને સવાર સાંજની આરતી અને અંબાજી મંદિરના ઓનલાઈન દર્શનની વ્યવસ્થા અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટની ઓનલાઈન વેબસાઈટ અને ઓફિશિયલ સોશિયલ મીડિયા પર કરવામાં આવી છે. કોવિડ-19 ને ધ્યાનમાં રાખીને અંબાજી મંદિરના અધ્યક્ષ તરફથી માઈ ભક્તોને ઘરે બેસીને ટેકનોલોજીના માધ્યમથી માતાજીના જીવંત પ્રસારણનો લાભ લેવાની અપીલ પણ કરવામાં આવી. આજે શરદ પૂનમ નિમિત્તે અંબાજી મંદિરમાં ધાર્મિક કાર્યક્રમ પણ કરવામાં આવશે. માં જગતજનની અંબાના દર્શને આવતા દર્શનાર્થીઓ માટે સરકારશ્રીની કોવિડ-19 ની માર્ગદર્શિકા મુજબ દર્શનની ઉત્તમ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. રિપોર્ટર સુરેશ જોશી, અંબાજી. શ્રી અંબે, આજે માતાજીની પૂનમ, આસો મહિનાની પૂનમ એટલે નવરાત્રિ પછીની પૂનમ છે, એટલે આજે કોજાગરી પૂનમ એટલે માતાજીની લક્ષ્મીજીની ઉપાસનાનો પર્વ છે. એટલે એમ કે ભાઈ, તમે જાગ્રત અવસ્થામાં માતાજીની ઉપાસના અને આરાધના કરો એટલે માતાજી તમને શીઘ્ર ફળ આપે છે. આજે માતાજીને એમ કે દૂધ પૌવા રાત્રે 12 વાગે ધરાવવામાં આવશે અને કપૂરની આરતી કરવામાં આવશે અને માતાજી એમ કે બધા ભક્તોને સર્વ સુખ આપે અને બધા આ જે અત્યારે મહામારી થઈ છે એ માતાજી એમાંથી મુક્તિ કરે. જય શ્રી અંબે, અંબે મહાદકી જય. આજે શરદ પૂર્ણિમાની જે પૂનમના દિવસે જે યાત્રીઓની જે ભીડ થઈ છે મંદિરમાં, જેને લઈને જે યાત્રાળુઓને જે તકલીફ ના પડી શકે એના માટે જે સુવિધા અહીંયા આપે છે બહુ સરસ છે. જો કે ટોટલ લોકોને અંદર સેનિટાઈઝ કરીને જ અંદર જવા દેવામાં આવે છે અને મજા આવે છે. માતા સૌનું કલ્યાણ કરે અને જય અંબે. આ કોરોના કાળમાં પણ તમે અંબાજી મંદિર દર્શન કરવા આવ્યા છો, એમાં તમને અહીંની સુવિધા જોઈને શું લાગી રહ્યું છે? સુવિધા ખરેખર બેસ્ટ છે અને સારી છે. દરેક ભક્તોને અહીંયા ખ્યાલ રાખવામાં આવે છે, જે મતલબ સુવિધા આપી રહ્યા છે કર્મચારીઓ એ લોકો. જગતજનની માં અંબાના દર્શન કરવા માટે અમે છેલ્લા 5 વર્ષથી આવીએ છીએ અને કોરોના નામની મહામારી જ્યારે ચાલી રહી છે ત્યારે અંબાજી મંદિર ટ્રસ્ટ તરફથી બહુ જ સારી એવી વ્યવસ્થા કરવામાં આવેલી છે અને આજે શરદ પૂર્ણિમાના દિવસે પણ આજે હજારોની સંખ્યામાં પબ્લિક જ્યારે ભેગી થઈ છે પણ અહીંયા કોઈ પણ જાતનું કોઈ તકલીફ પડતી નથી પબ્લિકને અને બહુ જ સારી રીતે માં અંબાના દર્શન થાય છે. માં અંબા સૌની મનોકામના પૂર્ણ કરે તેવી સહૃદય પ્રાર્થના કરું છું.